રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતાની સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઈ તકલીફ ના પડે તે માટે ઈ સ્ટેમ્પિંગ રૂલ્સ 2014ના નિયમ 13માં સુધારો કરવામાં આવેલ છે. આ સુધારા મુજબ હવેથી શેડ્યુઅલ બેંકો, કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાઓ કે એકમો, પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બંદર પોર્ટ ખાતેના સી એન્ડ ઓફ એજન્ટ, ઈ ગવર્નન્સ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર, આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર, આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને લાયસન્સી નોટરી અથવા તો રાજ્ય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઈ વ્યક્તિ એજન્સી કલેક્શન સેન્ટર તરીકે નિમણૂક મેળવવા માંગતા હોય તો નિયમ 12 હેઠળ નિમણૂક ક્ષેત્રાધિકારી મંજૂરી આપી શકશે. આમ ઈ સ્ટેમ્પિંગ બાબતે રસ ધરાવનારાઓને સમજૂત કરવા પ્રોત્સાહિત કરવા બાબતે જિલ્લા આયોજન ભવન બીજો માળ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ભુજ કચ્છ ખાતે આગામી 18 સપ્ટેમ્બર 2019 સવારે 11 કલાકે મીટિંગનું આયોજન કરાયું છે તેમ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.